દીવ જિલ્લામાં દિવ્ય ગજન કેમ્પનો લાભ લીધેલા તેમજ ભાગ લીધેલા દિવ્ય ગજન લાભાર્થીઓને સહાયક સાધન સામગ્રીનું વિતરણ જિલ્લા પંચાયતના સીઈઓના હસ્તે કરવામાં આવ્યું. દમણ દીવ સમાજ કલ્યાણ વિભાગ, દીવ બાળ સુરક્ષા એકમ અને દીવ આરોગ્ય વિભાગના સંયુક્ત પ્રયાસોથી દિવ્યાંગજન લોકો માટે 4 દિવસના કેમ્પનું આયોજન ગત તારીખ 8-11 ફેબ્રુઆરી 2020 દરમિયાન કરવામાં આવેલ હતું, જેમાં દમણથી આવેલ સ્પેશિયલ ડોક્ટરની ટીમ અને ઓલિમ્પિક ટીમ દ્વારા એડીપી યોજના હેઠળ વિકલાંગોની નોંધણી કરીને જરૂરિયાત ધરાવતા દિવ્યાંગજન લોકોને સહાયક સાધન સામગ્રી આપવામાં આવેલ હતી, જેમાં 120 જેટલા દિવ્યાંગજન લાભાર્થીઓની નોંધણી થયેલ હતી. આ અનુસંધાનમાં દમણ, દીવ અને દાદરાનગર હવેલીના સમાજ કલ્યાણ સચિવ શ્રીમતી પૂજા જૈનના માર્ગદર્શન અને દીવ જિલ્લા કલેક્ટર શ્રીમતી સલોની રાયના નિર્દેશનમાં તેમજ આરોગ્ય અધિકારી ડૉક્ટર કાસિમ સુલતાન દીવ હોસ્પિટલના મુખ્ય અધિકારી ડૉક્ટર અજય શર્માની દેખરેખ હેઠળ જિલ્લા બાળ સુરક્ષા એકમ દીવ અને આરોગ્ય વિભાગ દીવ દ્વારા દિવ્યાંગજનોને સહાયક સાધન સામગ્રી વિતરણની શરૂઆત કરવામાં આવી, જે અંતર્ગત દીવ વાત્સલ્ય સંસ્થાના પ્રાંગણમાં દીવ જિલ્લા પંચાયતના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર વૈભવ રિખારીના હસ્તે દિવ્યાંગજન લાભાર્થીઓને સહાયક સાધન સામગ્રીનું વિતરણ કરવામાં આવેલ હતું, જે પ્રસંગે દીવ વાત્સલ્ય સંસ્થાના સેક્રેટરી ઉસ્માનભાઈ વોરાએ આભાર વ્યક્ત કર્યો હતો. હાલ કોવિડ-19ની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી વિતરણ કરતી વખતે સામાજિક અંતર રાખવું, માસ્ક પહેરવું વગેરે જેવી તકેદારી રાખીને વિતરણ કરવામાં આવ્યું. મીનાક્ષી ગઢવી, ZSTV દીવ.